વાપીમાં એક સમય પેપર મિલમાંથી નીકળતો વેસ્ટ પ્લાસ્ટિક કચરો માથાનો દુખાવો સમાન હતો, જેને ઉદ્યોગકારો ડમ્પિંગ સાઇટમાં ઠાલવતા હતા અથવા તો સળગાવી દેતા હતા. પરંતુ હવે વાપીમાં આવેલી વેસ્ટ પેપર મિલ કંપનીએ તેનો ઉપાય શોધી કાઢ્યો છે. આ પેપર મિલ પ્લાસ્ટિક વેસ્ટને કારણે ફેંકવાને બદલે તેમાંથી છતના પતરાને ફર્નિચરની શીટ બનાવી વધારાની કમાણી સાથે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલમાં સહભાગી થઈ રહી છે. વાપીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે પેપર ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે. આ પેપર મિલમાં મોટાપાયે વિદેશમાંથી વેસ્ટ પેપરની આયાત કરી તેને પલ્પમાં ફેરવી તેમાંથી રિસાયકલ પેપર બનાવવામાં આવે છે. વિદેશથી આવેલા આ પેપરમાં તેનો કેટલોક ભાગ પ્લાસ્ટિકનો પણ આવતો હોય છે. વાપીની આ કંપની બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ મોટાભાગની પેપર મિલ જે તે ડમ્પિંગ સાઇટમાં ઠાલવી કે અન્ય સ્થળે ઠાલવી સળગાવી દેતા હતા, જેના કારણે પોલ્યુશન ફેલાતું હતું, જે બાદ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગંભીર બન્યું અને તેના યોગ્ય નિકાલ માટે બોઇલર પ્લાન્ટ ધરાવતી સિમેન્ટ ફેક્ટરીઓમાં તેને કોલસાની અવેજમાં ઈંધણ તરીકે વાપરવાની છૂટ આપી. સિમેન્ટ ફેક્ટરીઓના કોલસાના ઈંધણ સામે પ્લાસ્ટિક વેસ્ટ થતું સસ્તું અને વધુ એનર્જી આપતું ઈંધણ સાબિત થયું. તે દરમિયાન વાપીની વેસ્ટ પેપર મિલ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કંઈક અનોખું બનાવવાની ટેકનિક જાણી અને છેલ્લા 9 વર્ષથી વેસ્ટ પેપર મિલના વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સિમેન્ટના પતરા તેમજ જેમ પ્લાસ્ટિકના પતરા અને પ્લાયવુડ શીટની જેમ પ્લાસ્ટિકની શીટ બનાવવામાં આવે છે. પતરા છત માટે તો સીટ, ટેબલ, ખુરશી સહિતની અનેક ફર્નિચરની ચીજવસ્તુઓ માટે વપરાય છે અને તે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે તેની દિવસે દિવસે માંગ પણ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે તેમાં હાલ માત્ર વિદેશથી આયાત કરેલા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય છે. ઘરેલું પ્લાસ્ટિકમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ મિક્સ હોવાને કારણે તેનું ગ્રેડિંગ કરવું પણ મુશ્કેલ છે. પરંતુ જો તેમાં યોગ્ય ટ્રેકિંગ સાથે ગ્રેડિંગ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરેલું પ્લાસ્ટિકનો પણ રિસાયકલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. મારું નામ રમેશ કેસા છે અને અમારી બેસ્ટ પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડ વાપીમાં પેપર મિલ છે અમારી. અને અમે લોકો અહીંયા જે રિસાયકલ પેપર બનાવીએ છીએ કે બહારથી રો મટીરિયલ અમે ઇમ્પોર્ટ કરીએ છીએ. યુરોપ, અમેરિકા, સાઉદી, દુબઈ, ફાર ઇસ્ટ, જ્યાંથી બી જે અવેબિલિટી હોય, બોક્સિસ જે રિજેક્ટ થઈ ગયા હોય એ અમે લોકો મંગાવીએ છીએ અને એ મંગાવીને અમે લોકો અહીંયાથી એને રિસાયકલ કરીએ એટલે એનું પલ્પ બનાવીએ. અને જે પલ્પ બનાવવાની જે પ્રક્રિયા છે એ પલ્પની અંદર જે બી કન્ટેન નીકળે, થોડા ઘણા 1.5-2 ટકો પ્લાસ્ટિક નીકળે, એમાં બીજા રેતી હોય કે બીજા પાર્ટિકલ્સ હોય એ બધું અમે એમાંથી ક્લીન કરીએ. અમે એ ક્લીન કર્યા પછી અમે લોકોને પલ્પ જ્યારે ક્લીન થઈ ગયું એના પછી અમે આ પેપર બનાવીએ છીએ, રિસાયકલ પેપર. હવે જે રિસાયકલ પેપર બનાવતા અમારે જે મેઇન અત્યારના જે પ્રોબ્લેમ હતો પેપર ઇન્ડસ્ટ્રીની અંદર તે પ્લાસ્ટિકનો, કે જે એન્વાયરમેન્ટ માટે બી આપણે નુકસાન કરતા છે એ પ્લાસ્ટિક. તો અમે લોકો જે પ્લાસ્ટિક, અમારે જે પેપર ઇમ્પોર્ટમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિકની ક્વોલિટી સારી હોય છે. તો એ જે પ્લાસ્ટિક ક્વોલિટી બે રીતે સારી હોય છે. એક તો અમે જે અત્યારના પ્રોજેક્ટ એક લગાવ્યો છે કે જેની અંદર અમે લોકો પ્લાસ્ટિકને બધું ભેગો કરી એને ડાયલ્યુટ કરી અમે 180 ટેમ્પરેચરની ઉપર મશીનની અંદર અને સન્માઈકા અને પ્લાયની જે શીટ બને એ રીતે એક શીટ બને છે એમાં. સેકન્ડ, અમે બીજી ડાય અમારા આગળ છે જે સિમેન્ટની જે રૂપ હોય આપણે સિમેન્ટ શીટ બનાવીએ એ ટાઈપની આમાં અમે શીટ બનાવી શકીએ છીએ. તો આની માર્કેટિંગ બી બહુ સારું છે, આમાં ડિમાન્ડ બી બહુ સારું છે અને કાફી આમાં લેબર માટે બી એમ્પ્લોયમેન્ટ માટે કાફી સ્કોપ છે. અત્યારના અમારા ઘણા 30-40 વર્કર આમાં કામ કરી રહ્યા છે. નાનો પ્રોજેક્ટ છે. અમારા જે મિલની અંદર જે બી પ્લાસ્ટિક જનરેટ થાય છે એ અમે મેક્સિમમ આની અંદર યુઝ કરીએ છીએ અને બાકી જે બચે એ અમે સિમેન્ટ કંપનીને આપીએ છીએ, જે જીપીસીપી અને સીપીસીપી અમને એલાઉ કરેલું છે કે તમારે જે પ્લાસ્ટિક એ લોકોએ જે બોઇલર નાખેલા છે ટેકનોલોજી સાઈડ, તો એ બોઇલરની અંદર આ પ્લાસ્ટિક એ લોકો વાપરી શકે છે અને એમાંથી એ લોકો ફ્યુલ જનરેટ કરી શકે છે. અને એ લોકોએ આખી સિસ્ટમ બેસાડેલી છે કે એમાં સલ્ફરને જે જનરેટ થાય એને બી એ લોકો પાછું રિકવર કરે અને એન્વાયરમેન્ટને નુકસાન ન થાય એ રીતે એ લોકોએ બોઇલર લગાવેલા છે. એટલે જીપીસીપી સીપીસીપી બધાને પરમિશન પેપર મિલોને આપેલી છે કે તમે ત્યાં મોકલાવો. મેક્સિમમ અમારે ત્યાં આ સિસ્ટમ લગાવી છે ડોમેસ્ટિક, આપણે જે નવી શીટ બનાવવાની એના હિસાબે તો અમારા ઘર તો માલની શોર્ટેજ હોય છે અત્યારના, કે ઘણી વાર સમજો ચોમાસાની સિઝનની અંદર અમારે 4 મહિના અમે લોકો બનાવી નથી શકતા. બાકી તો અમે 8 મહિના માટે આ પ્રોડક્શન લઈએ છીએ અને એમાં જેટલો બી માલ બને છે એ અમારે ડિમાન્ડના હિસાબે નીકળી બી જાય છે એમાં. અને જો આ વસ્તુ બધી પેપર મિલો કરે સમજો અને બંને રીતે થોડું જો માલ વધે એ સિમેન્ટ કંપનીઓમાં મોકલાવે અને આઈધર જે આ રીતનો પ્રોજેક્ટ લગાવે, અમે જે લગાવ્યો છે એ રીતે રૂફશીટ અને જે શીટ બને છે એમાંથી ઘણી ટાઈપના અલગ અલગ ફર્નિચર બની શકે છે, ટેબલ, ખુરશી, જેમાં આપણે સીલિંગમાં બી એને યુઝ કરી શકાય છે ફોર સીલિંગ તરીકે,
પાર્ટીશન ને હવે તો નવી ટેકનોલોજી ના હિસાબે કે વોટર પ્રૂફિંગ પાર્ટીશન તરીકે ભી આપણે એને યુઝ કરી શકીએ છીએ. બે સિમેન્ટની આપણે વોલ બનાવતો હોય ને સિમેન્ટની વચમાં આ શીટ નાખીને સેન્ડવિચ તરીકે અને વોટર પ્રૂફિંગ તરીકે ભી વપરાય છે, જે અત્યારના નવું લેટેસ્ટ અત્યારના ટ્રાયલ થયું છે. જો એ સક્સેસ થઈ જાય તો આમાં બહુ મોટી ડિમાન્ડ નીકળશે ભવિષ્યમાં. એટલે પેપર ઇન્ડસ્ટ્રી અંદર જે પ્લાસ્ટિક નીકળે છે એનું સોલ્યુશન બે રીતે છે, અને એમાં ક્વોલિટીના હિસાબે જે એનું ગ્રેડ છે એમાં અમને પ્રોબ્લેમ આવતો નથી કે એમાં કે ગમે ત્યારે અમારે કોઈ જગ્યાએ સાઈડમાં ફેંકી દેવું પડે કે એને બાળી દેવું પડે કે એ અમારે જરૂરી નથી, કે અમારા એના અધર સોર્સિસ છે અમારા એના હિસાબે. ખાસ કરીને વાપીની જ વાત કરીએ, વાપીની અંદર કદાચ બધી જ પેપર મિલ જો આ પ્રકારનો કોઈ પ્રોજેક્ટ હાથ ધરે તો એનાથી કેવો બેનિફિટ થઈ શકે છે? જો વાપીની અંદર આ બધા પ્રોડક્ટ આજે અમે જે પ્રોજેક્ટ લગાવ્યો છે એ જેવો ટાઈપનો પ્રોજેક્ટ લગાવી દે તો અમારે લાગે છે કે આગળ જતા પ્લાસ્ટિકની શોર્ટેજ પડી જાય તેના વાપીની અંદર, અને પ્લાસ્ટિક જે બહારથી લેવું પડે અમારે એવી પોઝિશન આવી શકે આમાં, કે મેં જેમ બધા વધારે બનાવવા જશે એમ માર્કેટિંગ બી આ વસ્તુની પ્રોડક્ટની વધશે, અને જેમ માર્કેટિંગ વધશે એમ ડિમાન્ડ બી વધતી જશે આમાં, કેમકે બધા પોતાની રીતે અલગ અલગ યુઝીસ વધારતા જશે. આમાં સનમાઇકા જે રીતે યુઝ થાય છે એ રીતે જ આ સીટ બી એઝ અ સનમાઇકા તરીકે યુઝ કરી શકે છે, અને આ ડ્યુરેબલ છે પાછું, અને આ ફાયર પ્રૂફ બી છે. આમાં જેટલું સનમાઇકા જેટલું ફાયર જલ્દી પકડે છે એ રીતે આમાં ટેમ્પરેચર એબ્સોર્બ કરી શકે છે. એ સોટ 100 ટેમ્પરેચર ઉપર જઈ પછી જ આને ફાયર લાગે છે, એટલે એ ફાયર પ્રૂફ બી કહેવાય એક ટાઈપનું. એટલે આનો જો બધા બનાવે અને બધા જો નાખે તો બહુ સરસ, મતલબ એક તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી થઈ જશે, સેકન્ડ આમાં જોબ તરીકે બી કાપવી આમાં શક્ય થાય છે, અને ઘણાને બધા જોબ મળી શકે એમ છે આમાં. છે એ જ રીતે અગર ફ્યુલની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફ્યુલની દ્રષ્ટિએ અહીંયાના જ પેપર મિલને આ ફાયદો થઈ શકે એવું ખરું, બોઇલર એક જ બનાવીને? હા, ફ્યુલની તરીકે જો અમને જીપીસીપી અને સીપીસીપી પરમિશન આપે, અને આમાં શું છે જ્યારે ફ્યુલ સિમેન્ટ કંપનીને અંદર બોઇલર એ લોકોએ જે નાખ્યું છે એની કોસ્ટ બહુ આવી છે, એટલે એક બોઇલરની કિંમત એરાઉન્ડ 80-100 કરોડ રૂપિયા છે એની. તો અમે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ એક પેપર મિલ આ એફોર્ડ્સ કરી નથી શકતું. જો 10-5-7 પેપર મિલ મળીને જીપીસીપી પરમિશન આપે તો અમે જોઈન્ટલી આ એડવેન્ચર કરી શકીએ, જોઈન્ટલી આ પ્રોજેક્ટ કરી શકીએ અમે, ને એની અંદર બધા પ્લાસ્ટિક બાળી એમાંથી જે સ્ટીમ જનરેટ અને પાવર જનરેટ અમે કરી શકીએ, ને એ બી બેનિફિશિયલ જ છે એમાં. મારું નામ સુનિલ અગ્રવાલ છે, હું ગજાનંદ પેપર મિલનો MD છું અને ગુજરાત પેપર મિલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને VIA નો વાઇસ પ્રેસિડેન્ટ છું. સર, ખાસ કરીને વાત કરીએ આપણા વાપીમાં જે પ્લાસ્ટિક ઉદ્યોગ છે એની, અને એની અંદરથી હાલમાં જે નવા નવા આવિષ્કાર પણ જે શરૂ કરવામાં આવેલા છે, આપણે અહીંયા પહેલા કન્ડિશન કેવી હતી અને અત્યારે હાલમાં જે ડિમાન્ડ અને જે પ્રોડક્ટ છે એ કઈ રીતની છે? પહેલા હવે અહીંયા વાપીમાં છે ને તો ટોટલ 40 પેપર મિલ છે, અને લગભગ દર મહિને 1000 થી 1500 ટન પ્લાસ્ટિક આ જે અમે ઇમ્પોર્ટ કરીએ અથવા તો અમારું જે રો મટીરિયલ છે બોક્સિસ એની અંદરથી નીકળે છે ટોટલ. હવે એની અંદરથી જે પ્લાસ્ટિક નીકળે છે અત્યારે તો અમે જે છે તો એને પ્લાસ્ટિક આપણે સિમેન્ટ ફેક્ટરીમાં મોકલીએ છીએ, તો ત્યાં એ લોકો એઝ અ ફ્યુલ તરીકે એનો ઉપયોગ થાય છે, એટલે એ લોકોની જે ફ્યુલ કોસ્ટ છે એ ઓછી થઈ જાય છે આના લીધે. અને પહેલા પ્લાસ્ટિકનું આટલું બધું આવતું પણ નહીં હતું પહેલા, અને જે આવતું હતું એનું આપણને પણ એટલું બધું નોલેજ નહીં હતું, અહીંયા લોક જાગૃતિ પણ એટલી બધી નહીં હતી કે પ્લાસ્ટિક નુકસાનકારક છે કે આ છે તે છે. પણ હવેના દિવસોમાં લોકો પણ જાગૃત થયા છે, અમે લોકો પણ જાગૃત થયા છે, એટલે અમે આ સિમેન્ટ ફેક્ટરીમાં મોકલીએ છીએ. બીજું આ જે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકને અત્યારે રીયુઝ પણ કરીએ છીએ, પ્લાસ્ટિકની અંદરથી સિમેન્ટ શીટ બનાવાય છે, આપણે સીલિંગ માટેની શીટ બનાવાય છે, એ પણ ઘણા પ્રોજેક્ટો છે. પછી જે છે તો બીજું પ્લાસ્ટિક, આ જે પ્લાસ્ટિક છે એની અંદરથી ડીઝલ પણ મેળવાય છે. અત્યારે ચાઇનામાં એક નવું મશીન એ લોકોએ કર્યું છે, એની પણ લગભગ કિંમત વધારે નથી, 15-20 લાખ રૂપિયા કિંમત છે, અને એમાંથી ડીઝલ મળે છે એમ કહે છે. હજુ અમે એ મશીન નથી જોયું, પણ આ નોર્થમાં દિલ્હી સાઈડે કોઈ મશીન આવ્યું છે એટલે અમે એ પણ જોવા જવાના છે. બીજી હવે એક વસ્તુ પ્લાસ્ટિકનું જે છે તો અમે બીજું પણ એક સાંભળ્યું છે કે પ્લાસ્ટિક જે છે તો રોડ કન્સ્ટ્રક્શનમાં પણ કામ આવે છે, એટલે આપણે આ જ્યારે રોડ બને તો એની અંદર પણ પ્લાસ્ટિક નાખે છે, તો એનાથી જે છે તો રોડની લાઈફ વધી જાય છે. આજે અમે એવું સાંભળ્યું છે કે કેરળની અંદર જે છે તો અત્યારે પ્લાસ્ટિકની શોર્ટેજ થઈ ગઈ છે, ઇવન એ લોકોનો મ્યુનિસિપાલિટી વેસ્ટમાં પણ જે પ્લાસ્ટિક નીકળે છે એ બધું જે છે તો રોડ બનાવવામાં એ લોકો વાપરે છે. અમે લોકો
પણ એ ભાઈ જે છે એમની સાથે કોન્ટેક્ટ થયો છે અમારો, અને વીઆઈએ સાથે મળીને અમે એમને અહીંયા બોલાવવાના છીએ. અને જો આ જો કામ થઈ જાય અમારું અહીએ, તો આ પ્લાસ્ટિકનો જે પ્રશ્ન છે કે જે અમારે અત્યારે સિમેન્ટ ફેક્ટરીમાં મોકલવું પડે છે, એની અંદર અમારે લગભગ 1200 રૂપિયા ટન ભાડું ચૂકવવું પડે છે.